ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હવે આજે આપણે એક જ ટોપિક છે પ્રકરણ નંબર 3નું, તે બાકી છે, તેના વિશે ચર્ચા કરવાના છીએ. ટોપિક છે વનસ્પતિ જીવન ચક્રો અને એકાંતર જનનો. સાવ સહેલામાં સહેલો ટોપિક છે કે આપણે જે દ્વિઅંગીથી ભણતા આવ્યા છીએ કે બે તબક્કાઓ છે તે વનસ્પતિના જીવનચક્રમાં જોવા મળે છે, જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો. તો મિત્રો, આ જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો છે તેના આધારે વનસ્પતિ છે તેમાં અલગ અલગ પ્રકારના જીવનચક્રની ભાત રજૂ કરે છે. હવે કેવી રીતે કઈ ભાત રજૂ થાય છે તે આપણે જોવાનું છે, એટલે સાવ ઇઝી ટોપિક છે, એટલે કંઈ ગભરાવાની જરૂર નથી. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. તો વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામી શકે છે. મિત્રો, અહીંયા જે વનસ્પતિ છે તેની અંદર જે એકકીય કોષો એટલે કે જે હેપ્લોઇડ હોય છે, એટલે કે તેના રંગસૂત્ર જોડીમાં હોતા નથી તે, અને દ્વિકીય એટલે કે જે ડિપ્લોઇડ છે એટલે કે તેના રંગસૂત્ર છે તે જોડીમાં હોય છે 2n અવસ્થામાં. તો આ બંને કોષો છે તે સમવિભાજનની ક્રિયા દ્વારા વિભાજન પામી શકે છે, એટલે કે સમવિભાજન થઈ અને એમાંથી નવો કોષ છે તેનું નિર્માણ કરી શકે છે. હવે આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થાય છે. એટલે કે મિત્રો, અહીંયા વનસ્પતિની અંદર એકકીય અને દ્વિકીય બંને કોષ સમવિભાજનથી વિભાજન પામી શકે છે, એટલા માટે તેની જે આ ક્ષમતા છે, તેની આ જે કેપેસિટી છે, તો એના કારણે વનસ્પતિ છે તેની અંદર જુદા જુદા જે વાનસ્પતિક દેહ છે તેનું નિર્માણ થાય છે. એટલે મિત્રો, સમવિભાજનની ક્રિયા દ્વારા કોઈ પણ કોષનું વિભાજન થતું હશે તો એના માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હશે એટલા જ રંગસૂત્ર તેની બાળ સંતતિમાં આવશે. એટલે ઉદાહરણ તરીકે, જો વનસ્પતિ કોષ એકકીય હશે, હેપ્લોઇડ હશે, તેમાંથી સમવિભાજન થશે તેમાંથી નિર્માણ પામતો કોષ એકકીય જ હશે. જો વનસ્પતિ કોષ દ્વિકીય હશે એટલે કે તે 2n અવસ્થામાં હશે તેના રંગસૂત્ર, તો એમાંથી જે વિભાજન પામતો છે એનો બાળકોષ છે તે પણ તેની જે રંગસૂત્રની અવસ્થા છે તે દ્વિકીય જ હશે. આમ સમવિભાજન દ્વારા કોઈ પણ કોષનું વિભાજન થાય છે તો એના રંગસૂત્ર છે તે સરખા પ્રમાણમાં જ રહે છે, પરંતુ અર્ધીકરણ થશે તો એના રંગસૂત્ર છે તે અડધા થઈ જશે. એટલે અર્ધીકરણ હંમેશા મિત્રો દ્વિકીય કોષોમાં જ થાય છે, એકકીય કોષોમાં અર્ધીકરણ થતું નથી. હવે એકકીય અને દ્વિકીય એટલે કે જે જુદા જુદા વાનસ્પતિક દેહનું નિર્માણ થાય છે તેમાં એકકીય વાનસ્પતિક દેહ અને દ્વિકીય, એકકીય એટલે કે જન્યુજનક તબક્કો અને દ્વિકીય એટલે કે બીજાણુજનક તબક્કો. એટલે કે એકકીયનો અર્થ એવો કે એનું જે એકકીય વાનસ્પતિક દેહ છે જન્યુજનક તબક્કો છે તેમાં રંગસૂત્ર સિંગલ છે જોડીમાં નથી, અને દ્વિકીય વાનસ્પતિક દેહ એટલે કે બીજાણુજનક તબક્કો કે એની અંદર એના રંગસૂત્ર છે તે જોડીમાં છે. તો એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીંયા એકકીય વનસ્પતિ દેહ છે એટલે કે એના રંગસૂત્ર છે તે જોડીમાં નથી, એકકીય અવસ્થામાં છે, એન છે. આ એકકીય વનસ્પતિ દેહના કોષો કયું વિભાજન દર્શાવે છે? સમવિભાજન. તે સમવિભાજન દ્વારા વિભાજન પામે છે અને એના દ્વારા જન્યુઓ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, અહીંયા જે જન્યુઓ ઉત્પન્ન થાય છે તે જન્યુઓ પણ એકકીય જ હશે, કારણ કે તેના જે માતૃકોષ છે તે એકકીય છે. એટલે આમ એકકીય વનસ્પતિ દેહ છે તે સમવિભાજનની ક્રિયા કરે છે અને સમવિભાજન દ્વારા વિભાજન પામી અને તે એકકીય જન્યુઓ ઉત્પન્ન કરે છે, એટલે કે નર જન્યુઓ અને માદા જન્યુઓ. હવે વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે હવે જે જન્યુઓ ઉત્પન્ન થાય છે હવે એ જન્યુઓ ઉત્પન્ન કરતો તબક્કો એટલે કે જન્યુજનક તબક્કો એટલે કે આ વનસ્પતિનો દેહ છે તે જન્યુજનક અવસ્થા રજૂ કરે છે. ત્યાર પછી મિત્રો શું થાય છે કે ફલનની ક્રિયા થશે, ફલન થશે એટલે તે દ્વિકીયની અંદર નિર્માણ પામી જશે તેનો દેહ. તો ફલનને અનુસરીને ફલિતાન પણ સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. એટલે મિત્રો, ફલન થઈ જાય છે, નર જન્યુ અને માદા જન્યુ છે તેનું જોડાણ થઈ જાય છે. હવે આ નર જન્યુ અને માદા જન્યુ જોડાઈ જશે, બંને એકકીય કોષોનું જોડાણ થશે તો એના કારણે ફલિતાન નિર્માણ પામે છે
હવે એ ફલિતાંડ દ્વિકીય બની જશે. દ્વિકીય બની ગયો એટલે ત્યારથી જે વનસ્પતિ દેહ છે તેનો જન્યુજનક તબક્કો પૂરો થઈ ગયો, દ્વિકીય સ્થિતિમાં આવી ગયો એટલે તેનો બીજાણુજનક તબક્કો શરૂ થાય છે. તો મિત્રો અહીંયા છે ફલિતાંડ છે, હવે એનું સમવિભાજન થાય છે, અહીંયા અર્ધીકરણ થશે નહીં. હવે ફલિતાંડ છે તેના જે કોષો છે તે દ્વિકીય હોય છે, તે સમવિભાજન પામે છે અને સમવિભાજનથી વિભાજિત થઈ અને જે દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ છે તે ઉત્પન્ન કરે છે. હવે પાછું શું થાય છે, હવે જે બીજાણુજનક વનસ્પતિ દેહ છે તેના દ્વારા અર્ધીકરણ થાય છે, અર્ધીકરણ થશે એટલે એકકીય બીજાણુ ઉદ્ભવે છે. આ એકકીય બીજાણુઓ છે તે ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ અને ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. એટલે કે જે બીજાણુજનક દેહ હતો એ બીજાણુજનક દેહમાંથી અર્ધીકરણની ક્રિયા થઈ અને એકકીય બીજાણુ ઉદ્ભવે છે. આ બીજાણુનું અંકુરણ થશે, અંકુરણ થઈ અને એમાંથી નવો છોડ, નવો દેહ અસ્તિત્વમાં આવશે. હવે જે નવો દેહ છે તે એકકીય હશે. આ એકકીય બીજાણુઓ છે તે અંકુરિત થશે, એકકીય બીજાણુ સમવિભાજનની ક્રિયા કરી અને જે નવું વનસ્પતિ દેહ બનાવે છે તે વનસ્પતિ દેહ એકકીય હશે અને તે દેહ છે એ જન્યુજનક. એટલે આવી રીતે જન્યુજનક દેહની રચના થાય છે. આથી કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થાઓ વચ્ચે એકાંતર જનન થાય છે. એટલે કે મિત્રો કોઈ પણ જે લિંગી પ્રજનન કરતી વનસ્પતિ છે, લીલથી લઈ કરી અને આવૃત બીજધારી વનસ્પતિઓ સુધીની વનસ્પતિમાં જે વનસ્પતિ લિંગી પ્રજનન કરે છે તે વનસ્પતિના જીવનચક્રમાં બે તબક્કાઓ છે તે એકબીજાને એકાંતરે આવે છે. એટલે કે જે એકકીય જન્યુજનક તબક્કો છે તે અને દ્વિકીય બીજાણુજનક તબક્કો છે તે એકકીય જન્યુજનક અને દ્વિકીય બીજાણુજનક છે તે એકબીજાને એકાંતરે આવે છે અને આ ક્રિયા છે તેને એકાંતર જનન કહે છે. એટલે કે એકકીય જન્યુજનકના જે પેદાશ છે તેમાંથી બને છે, નિર્માણ પામે છે બીજાણુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો છે તેમાંથી નિર્માણ પામે છે જન્યુજનક તબક્કો, એટલે કે એકાંતર જનન દર્શાવે છે. તો હવે આના આધારે અલગ અલગ વનસ્પતિના જીવનચક્ર છે તેની ભાત આપણે જોવાની છે. હવે મિત્રો સૌ પ્રથમ જોઈએ કે જે એકકીય જન્યુ હોય છે વનસ્પતિની અંદર, આ એકકીય જન્યુઓ છે તે સમવિભાજન પામે છે. સમવિભાજન પામી અને આ એકકીય કોષો હોય છે, એકકીય દેહ છે તે જન્યુ ઉત્પન્ન કરે છે, નર જન્યુ અને માદા જન્યુ. હવે આ નર જન્યુ અને માદા જન્યુ ઉત્પન્ન થયા છે તેનું ફલન થશે, ફલન થશે એટલે એની અંદર નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થશે, જોડાણ થશે એના પરિણામે ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થશે. તો મિત્રો યુગ્મનજ છે તેના કોષોની પ્લોઈડી દ્વિકીય હશે, આમ દ્વિકીય ફલિતાંડ નિર્માણ પામી ગયું છે. હવે આ ફલિતાંડ છે તેનું વારંવાર વિભાજન થશે, સમવિભાજન પામી તે બહુકોષીય દેહનું નિર્માણ કરે છે, તે બહુકોષીય દેહ દ્વિકીય હશે. તે બહુકોષીય દેહ એટલે કે બીજાણુજનક તબક્કો, આ બીજાણુજનક તબક્કો છે તેનું નિર્માણ થઈ જશે. ત્યારબાદ આ બીજાણુજનક જે અવસ્થા છે તેની અંદર અર્ધીકરણની ક્રિયા થશે, એ અર્ધીકરણની ક્રિયા દ્વારા એકકીય બીજાણુઓ નિર્માણ થાય છે. હવે આ એકકીય બીજાણુઓ છે તે ફરી પાછા અંકુરિત થઈ અને એકકીય જન્યુજનક તબક્કો છે તેનું નિર્માણ કરે છે. એટલે આવી રીતે વનસ્પતિઓની અંદર એકાંતર જનન જોવા મળે છે કે અહીંયા જે આ બીજાણુથી લઈ કરી અને ફલન સુધીનો જે તબક્કો છે તે જન્યુજનક તબક્કો છે, ફલન પછી ફલિતાંડથી લઈ કરી અને અહીંયા જે બીજાણુ ઉત્પન્ન થાય ત્યાં સુધીનો જે તબક્કો છે તે બીજાણુજનક છે, દ્વિકીય છે. તો આ બંને તબક્કો છે તે એકબીજાને એકાંતરે આવે છે, એટલા માટે તેને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહ અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણેના વિવિધ જીવનચક્રની ભાતોમાં તેને રજૂ કરે છે. એટલે આ જ રીતે એટલે કે ઉપર જેમ આપણે જણાવ્યું કે એકકીય અને દ્વિકીય તબક્કો એકબીજાને એકાંતરે આવે છે, તો એવી રીતે જે જુદી જુદી વનસ્પતિઓ હોય છે તેના જીવનચક્રની અલગ અલગ ભાત એટલે કે રીત છે તે રજૂ કરે છે. તો આપણે જોઈએ કે કઈ કઈ રીતે રજૂ કરે છે તે. એમાં જે બીજાણુજનક પેઢી ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે તે મુક્ત જીવી બીજાણુજનક નથી. હવે મિત્રો અહીંયા એવી વનસ્પતિઓની વાત થાય છે કે જેની અંદર બીજાણુજનક છે
તે ફક્ત એક કોષીય ફલિતાંડ દ્વારા જ રજૂ થાય છે. ખાસ નોંધ કરજો કે અહીંયા જે આપણે રજૂઆત કરી રહ્યા છીએ તે એકવિધ જીવનચક્રની રજૂઆત કરી રહ્યા છીએ, અને એકવિધ જીવનચક્ર જે દર્શાવે છે વનસ્પતિ, એ વનસ્પતિની અંદર જે બીજાણુજનક તબક્કો છે એ બીજાણુજનક તબક્કો દ્વિકીય છે, પરંતુ એ બીજાણુજનક તબક્કો બહુકોષીય નથી. કેવો છે? એક કોષીય છે. એટલે બીજાણુજનક તબક્કો અથવા તો જે બીજાણુજનક પેઢી છે તે ફક્ત એક કોષીય છે, અને તે એક કોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. અને જે આ બીજાણુજનક તબક્કો છે તે મુક્તજીવી બીજાણુજનક નથી, એટલે કે તે મુક્તજીવી એટલે કે તે પ્રકાશ સંશ્લેષણ કરી અને તે જન્યુજનક ઉપર આધાર રાખ્યા વગર રહી શકતો નથી. પરંતુ અહીંયા જે એક કોષીય ફલિતાંડ દ્વારા જે બીજાણુજનક રજૂ થઈ છે તે મુક્તજીવી નથી, પરંતુ તે જન્યુજનક ઉપર આધાર રાખે છે. હવે ફલિતાંડમાં અર્ધીકરણ થવાને પરિણામે એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. હવે મિત્રો શું થાય છે કે ફલિતાંડ એક કોષીય રચના છે, પણ એની જે રંગસૂત્રની જે ભાત છે તે દ્વિકીય હશે. આ ફલિતાંડ ટૂંકજીવી છે. શું કામ? તો કારણ કે આ ફલિતાંડ નિર્માણ પામે છે એટલે તેમાંથી શું થાય છે, અર્ધીકરણની ક્રિયા થાય છે. અને અર્ધીકરણની ક્રિયા થઈ અને તેમાંથી એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. હવે એકકીય બીજાણુ બની ગયા એટલે ડાયરેક્ટ તેનો બીજાણુજનક તબક્કો પૂરો અને જન્યુજનક તબક્કો શરૂ. તો એકકીય બીજાણુઓ છે તે સમવિભાજનથી વિભાજિત થઈ અને એક જન્યુજનકનું નિર્માણ કરે છે. હવે અહીંયા જે એકકીય બીજાણુઓ છે આ એકકીય બીજાણુઓ સમવિભાજનની ક્રિયા પામે છે, સમવિભાજનની ક્રિયા દ્વારા વિભાજિત થઈ અને તે જન્યુજનકનું નિર્માણ કરે છે. હવે આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી પ્રકાશ સંશ્લેષી તબક્કો છે, અને આ પ્રકારના જીવનચક્રને એકવિધ અને ઇંગ્લિશમાં તેને હેપ્લોન્ટિક જીવનચક્ર કહે છે. કે જે આવી વનસ્પતિઓ છે તેની અંદર મુક્તજીવી પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી તબક્કો કયો છે? જન્યુજનક તબક્કો છે. બીજાણુજનક તબક્કો છે તે પ્રકાશ સંશ્લેષી નથી, મુક્તજીવી નથી, પરંતુ તે જન્યુજનક ઉપર આધાર રાખે છે. તો આ પ્રકારની જે ભાત દર્શાવતું એ વનસ્પતિ એ પ્રકારના જીવનચક્રને એકવિધ અને ઇંગ્લિશમાં તેને હેપ્લોન્ટિક લાઈફ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે એકવિધ જીવનચક્ર તે લીલની અંદર જોવા મળે છે. તો એના ઉદાહરણ આપેલા છે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી ઘણી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ તેના જીવનચક્રની આવી ભાતને રજૂ કરે છે. મિત્રો ઉદાહરણ ખાસ યાદ રાખજો કે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી લીલ અને જે ક્લેમિડોમોનાસ છે તેની અમુક જાતિ છે તે આ પ્રકારનું જે જીવનચક્ર છે તેની ભાતને રજૂ કરે છે. તો આકૃતિ દ્વારા આપણે સમજીએ તો અહીંયા જે જીવનચક્ર દર્શાવેલું છે તે હેપ્લોન્ટિક લાઈફ સાયકલ છે, એટલે કે એકકીય જીવનચક્ર છે. એકવિધ જીવનચક્ર તે દર્શાવેલ છે. તો મિત્રો અહીંયા છે તમને બે જોવા મળે છે, બે રંગીન કલરમાં જોવા મળે છે કે એક છે તે દૂધિયા કલર છે અને નીચે પિંક કલર છે. તો અહીંયા છે ડગરું નાનું છે, ઉપરનું ડગરું કેવું છે, નાનું છે. એટલે યાદ રાખવાનું કે જે નાનું ડગરું છે તે ટૂંકજીવી છે એટલે કે ઓછું જીવે છે અને ગૌણ અવસ્થા છે અને પ્રકાશ સંશ્લેષી નથી. જ્યારે નીચેનું છે પિંક છે તે કેવું છે, મોટું છે. એટલે એનો અર્થ એવો કે તે લાંબુ જીવે છે અને પ્રકાશ સંશ્લેષી છે અને પ્રભાવી છે. એટલે આ ખાલી મિત્રો તમને યાદ રાખવા માટે ઈઝી પડે, સહેલું પડે, એટલા માટે આવી રીતે તમે સરળતાથી યાદ રાખી શકો છો. તો હવે મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે અહીંયા આગળ આપણે કીધું કે જે બીજાણુજનક અવસ્થા છે તે યુગ્મન છે, એટલે કે ફલિતાંડ પૂરતી જ મર્યાદિત છે. તો મિત્રો ફલિતાંડ એટલે કે એક કોષીય રચના કે જેમાં ફલન થઈ અને નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે, અને જે યુગ્મનજનું નિર્માણ થાય છે તે યુગ્મનજ એટલે કે ફલિતાંડ. તો ફલિતાંડ છે તે કેવી અવસ્થા હશે? દ્વિકીય હશે, એટલે કે એના કોષો છે તેની પ્લોઈડી છે તે દ્વિકીય હશે, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ છે તેનું જોડાણ થઈ ગયું, જોડાણ થઈ અને ફલિતાંડ બને છે. એટલે આ એક કોષીય રચના છે. પરંતુ અહીંયા છે તેની જે પ્લોઈડી હોય છે તેના રંગસૂત્ર છે તે દ્વિકીય અવસ્થામાં હોય છે. હવે આ ફલિતાંડ છે તે પ્રકાશ સંશ્લેષી નથી અને લાંબુ જીવતું પણ નથી.
પરંતુ આ ફલિતાંડ છે તે એક બીજાણુજનક તેની અવસ્થા છે. હવે ફલિતાંડ છે તેનું સીધે સીધું અર્ધીકરણ થઈ જાય છે અને અર્ધીકરણ થઈ અને એમાંથી એકકીય બીજાણુઓ છે તે ઉત્પન્ન થાય છે. હવે એકકીય બીજાણુ ઉત્પન્ન થઈ ગયા એટલે તેનો જે બીજાણુજનક તબક્કો છે તે પૂર્ણ થઈ ગયો. અહીંયાથી સ્ટાર્ટ થશે તેનો જન્યુજનક તબક્કો. હવે આ જે બીજાણુઓ છે તેનું અંકુરણ થશે. આ બીજાણુ અંકુરિત થશે. હવે આ બીજાણુ છે તેને અંકુરિત થઈને દેહનું નિર્માણ કરવું છે. તો એક કોષ હશે તો એને અંકુરિત થઈને સમવિભાજનની ક્રિયા થશે અને ઘણા બધા બહુકોષીય દેહનું નિર્માણ કરે છે. તો આવા એકકીય બીજાણુઓ છે તે સમવિભાજનની ક્રિયા દ્વારા નવા વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે અને એ તબક્કો એટલે કે જન્યુજનક તબક્કો કે આ જન્યુજનક તબક્કો છે તે એકકીય હશે અને તે જન્યુજનક તબક્કો છે તે પ્રકાશ સંશ્લેષી છે, લાંબુ જીવે છે, મુખ્ય છે અને પ્રભાવી છે. હવે આ જન્યુજનક તબક્કો છે તે એના જીવનચક્ર દરમિયાન શું કરે છે, જન્યુઓ ઉત્પન્ન કરે છે, જન્યુજનન એટલે કે જન્યુઓનું નિર્માણ કરે છે. તો જન્યુજનનની અંદર બે પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે, નરજન્યુ અને માદા જન્યુ. નરજન્યુ અને માદા જન્યુ છે તેનું જોડાણ થશે એટલે કે યુગ્મક એટલે કે ફલન થશે. ફલન થઈ અને ફલિતાંડ બને છે. ફલિતાંડ બન્યું એટલે એનો કયો તબક્કો આવે છે, બીજાણુજનક તબક્કો. તો આવી રીતે અહીંયા બંને તબક્કો છે તેમાં એકાંતર જનન જોવા મળે છે કે અહીંયા જે ઉપર દર્શાવેલું છે એ કરેલું એ એટલે કે તેનો જે બીજાણુજનક તબક્કો છે અને નીચે બી કરીને દર્શાવેલો છે એનો જન્યુજનક તબક્કો છે. તો અહીંયા જે બીજાણુજનક તબક્કો અને જન્યુજનક તબક્કો છે તે એકબીજાને એકાંતરે આવે છે. તો આ પ્રકારનું છે જીવનચક્ર તે એકાંતર જનન છે અને એકવિધ જીવનચક્ર એટલા માટે કીધું છે કે અહીંયા મુખ્ય પ્રભાવી છે તે એન એટલે કે જે એકકીય દેહ છે તે મુખ્ય છે. એકકીય દેહ છે તે કેવો છે, મુખ્ય છે. એટલા માટે એને એકવિધ જીવનચક્ર કીધું છે કે તેનો એકકીય દેહ બહુકોષીય છે જ્યારે અહીંયા દ્વિકીય દેહ છે તે એકકોષીય છે, તે બહુકોષીય નથી. એટલા માટે આ પ્રકારનું જે જીવનચક્ર છે તેને એકવિધ જીવનચક્ર કહે છે. મિત્રો યાદ રાખજો, હજુ પણ એકવાર કહું છું કે એકવિધ જીવનચક્ર એટલે કે એવું જીવનચક્ર કે એની અંદર જે ફલિતાંડ છે એની બીજાણુજનક અવસ્થા રજૂ કરે છે. આ ફલિતાંડ મુક્ત જીવી નથી, ટૂંકું જીવે છે અને એ ફલિતાંડ છે તે અર્ધીકરણ પામે છે. અર્ધીકરણ પામી અને એમાંથી એકકીય બીજાણુ ઉત્પન્ન કરે છે. આ એકકીય બીજાણુઓ છે તેનું અંકુરણ થઈ સમવિભાજનની ક્રિયા દ્વારા તેમાંથી જન્યુજનક તબક્કો નિર્માણ પામે છે. આ જન્યુજનક તબક્કો તેના જીવનકાળ દરમિયાન જન્યુઓ ઉત્પન્ન કરે છે. જન્યુ નિર્માણ થઈ અને જન્યુઓનું જોડાણ થાય છે અને ફરીથી ફલિતાંડ બને છે. તો આમ અહીંયા છે બીજાણુજનક તબક્કો છે તેનું અર્ધીકરણ થઈને બીજાણુ ઉત્પન્ન થયા. તો આ બીજાણુમાંથી જન્યુજનક નિર્માણ પામે છે અને આ જન્યુજનક છે તે જન્યુઓ ઉત્પન્ન કરે છે. જન્યુઓ ઉત્પન્ન કરી અને ફલિતાંડ બનાવે છે. એટલે આમાં અહીંયા બંને તબક્કા છે તે વારાફરતી જોવા મળે છે કે તે લીલ છે તેની અંદર જોવા મળે છે. હવે ત્યાર પછી આપણે બીજો તબક્કો જોવાનો છે કે દ્વિવિધ જીવનચક્ર. તો જેવી રીતે એકવિધ જીવનચક્રની અંદર આપણે જોયું કે એનું જે જન્યુજનક તબક્કો મુખ્ય હતો એવી જ રીતે અહીંયા દ્વિવિધ નામ આપ્યું છે. તો અહીંયા તેનો બીજાણુજનક તબક્કો છે તે મુખ્ય હશે. તો ચાલો હવે તેની વાત કરીએ. તેનાથી ભિન્ન એવો બીજો પ્રકાર કે જેમાં દ્વિકીય, બીજાણુજનક, પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. ઉપર આપણે જે જોયું તેનાથી ભિન્ન એટલે કે તેનાથી જુદું કે એની અંદર છે દ્વિકીય બીજાણુજનક તબક્કો છે તે કેવો છે, પ્રભાવી છે, મુખ્ય છે, પ્રકાશ સંશ્લેષી છે અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એટલે કે થોડા કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે કે અહીંયા જે જન્યુજનક તબક્કો છે તે એકકીય છે અને કેવો છે, કોષીય છે. અહીંયા તે બહુકોષીય દેહનું નિર્માણ કરતો નથી પરંતુ ખાલી કોષીય સ્વરૂપે જોવા મળે છે. તો આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર અને ઇંગ્લિશમાં તેને ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. બધી જ બીજધારી વનસ્પતિઓ એટલે કે અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓ આ ભાતને રજૂ કરે છે. એટલે કે અહીંયા છે દ્વિવિધ જીવનચક્ર છે તે બધી જ બીજધારી વનસ્પતિ એટલે કે તે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ છે તે આ પ્રકારની ભાત એટલે કે આ પ્રકારની જે રીત છે તેને અનુસરે છે કે એની અંદર જે પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી, સ્વતંત્ર, બહુકોષીય જે દેહ છે તે બીજાણુજનક છે. એનો જન્યુજનક છે તે કોષીય છે અને એકકીય છે. એટલે ઉપર આપણે જે એકવિધ જીવનચક્ર જોયું તેનાથી
ઉલટું કે જે એકવીસ જીવન ચક્રની અંદર એનો જન્યુજનક એકોક્ય તબક્કો મુખ્ય હતો અને બહુકોષી હતો, જ્યારે તેનો બીજાનો જનક તબક્કો છે તે ખાલી એક કોષી હતો અને ટૂંકું જીવતો હતો, જ્યારે અહીંયા તેનાથી વિરુદ્ધ જોવા મળે છે. એટલે યાદ રાખવામાં સૌ સહેલું છે, એકવીસ જીવનચક્ર કરતાં દ્વિવિધ જીવનચક્ર કે બંને એકબીજાના વિરુદ્ધ છે. તો હવે એની આપણે આકૃતિ દ્વારા જોઈએ કે અહીંયા જે દર્શાવેલું છે એ જીવનચક્ર દર્શાવેલ છે તે દ્વિવિધ જીવનચક્ર છે, કે જેની અંદર આપણે અહીંયા જોઈએ ઉપરનો ભાગ છે એ દૂધિયા કલરનો ભાગ છે અને જે નીચેનો ભાગ છે પિંક કલરનો ભાગ. તો અહીંયા ડગરી કેવી છે, નાની છે. તો આ ડગરી કયા તબક્કામાં નાની છે, જન્યુજનકમાં. તો જન્યુજનકમાં નાની છે એટલે જન્યુજનક ગૌણ છે, મુખ્ય નથી. જન્યુજનક ટૂંકું જીવે છે. ઉપર જોઈએ તો જે ડગરી મોટી છે, જે ભાગ મોટો છે, તે ભાગ થશે તેનો મુખ્ય, સ્વતંત્ર અને પ્રકાશસંશ્લેષી. તો એ ભાગ છે બીજાણુજનક. તો હવે મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે ફલનની ક્રિયા થશે એટલે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થશે, એટલે ફલનની ક્રિયા થઈ નરજન્યુ અને માદાજન્યુ જોડાય અને કેનું નિર્માણ કરે છે, ફલિતાંડનું. એ તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે આ ફલિતાંડ બની ગયું છે, તે ફલિતાંડ છે તેનું વારંવાર સમવિભાજન થશે અને સમવિભાજન થઈ અને એમાંથી બહુકોષીય બીજાણુજનક દેહનું નિર્માણ થાય છે, એટલે એક કરતાં વધારે કોષનું બનેલું. મિત્રો દરેક જે સજીવો છે, આપણે વાત કરીએ વનસ્પતિઓ છે કે પ્રાણીઓ છે, તે બહુ કોષના બનેલા છે, એટલે કે વધારે કોષના બનેલા છે. તે તો આપણે આઠમા પાઠની અંદર ભણી ગયા છે. તો બહુ કોષનું નિર્માણ કેવી રીતે થાય છે, ત્યાં પણ મેં તમને કીધું હતું કે ફલિતાંડ છે તે એક કોષીય રચના છે. આ ફલિતાંડનું વારંવાર વિભાજન થશે અને જે બહુકોષીય દેહનું નિર્માણ કરે છે અને આ પ્રકારની જે સજીવોની ક્ષમતા છે તેને સંપૂર્ણ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો ફલન થઈ અને જે ફલિતાંડ બને છે તે ખાલી એક જ કોષ છે. આ એકલો કોષ વારંવાર વિભાજન પામે છે અને એના ઘણા બધા કોષનું નિર્માણ કરે છે અને એમાંથી વનસ્પતિ છે, તેના જુદા જુદા અંગો છે, તેના જુદા જુદા ભાગ છે, તેનું નિર્માણ થાય છે. એટલે આવી રીતે ફલિતાંડ છે તે સમવિભાજનની ક્રિયા દ્વારા બીજાણુજનક તબક્કો, બહુકોષ છે બીજાણુજનક તબક્કાનું નિર્માણ કરે છે, તે દ્વિકીય છે. હવે આ બીજાણુજનક તબક્કો છે તેની અંદર મિત્રો અર્ધીકરણની ક્રિયા થશે, કે જે આપણે જોઈ ગયા છીએ કે પુંકેસર છે તેની અંદર જે પરાગાશય છે તેની અંદર આવેલી લઘુ બીજાણુ ધાની કે તેમાં જે લઘુ બીજાણુ માતૃકોષ દ્વિકીય છે, એ દ્વિકીય જે લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામી અને પરાગરજ નિર્માણ કરે છે. અને સ્ત્રી કેસર કે જેની અંદર બીજાશયની અંદર આવેલું અંડક કે તેમાં જે પ્રદેહનો ભાગ છે તેમાંથી કોઈ એક કોષનું વિભેદીકરણ થઈને જે મહાબીજાણુ માતૃકોષમાં વિભેદીકરણ પામે છે તે દ્વિકીય છે. આ મહાબીજાણુ માતૃકોષ છે તે અર્ધીકરણ પામી અને એકકીય મહાબીજાણુ નિર્માણ કરે છે. તો આમ અહીંયા બીજાણુજનક જે તબક્કો છે તેમાં અર્ધીકરણની ક્રિયા થશે અને અર્ધીકરણની ક્રિયા થઈ અને એમાંથી જન્યુજનક એટલે કે જન્યુજનક તબક્કાનો વિકાસ થાય છે. આ જન્યુજનક તબક્કો જન્યુજનન કરે છે એટલે કે જન્યુ નિર્માણ કરે છે. નરજન્યુ અને માદાજન્યુ નિર્માણ થશે, નર અને માદાજન્યુ નિર્માણ થઈ અને યુગ્મક એટલે કે તેનું ફલન થશે, ફલન થઈ અને ફલિતાંડ બને છે. ફલિતાંડ બની ગયું એટલે ડાયરેક્ટ બીજાણુજનક તબક્કો ચાલુ થઈ ગયો. તો આવી રીતે મિત્રો અહીંયા જે બીજાણુજનક તબક્કો છે તે અર્ધીકરણ દ્વારા જન્યુજનક તબક્કાનું નિર્માણ કરે છે અને જન્યુજનક તબક્કો છે તે જન્યુઓનું નિર્માણ કરી અને ફલન થઈ અને એમાંથી બીજાણુજનક તબક્કાનું નિર્માણ કરે છે. તો અહીંયા આ બંને તબક્કા એકબીજાને એકાંતરે આવે છે એટલે કે વારાફરતી થાય છે. તો આ પ્રકારનું જે જીવનચક્ર છે તેને દ્વિવિધ જીવનચક્ર કહે છે. કે મિત્રો દ્વિવિધ જીવનચક્રની અંદર બંને છે એમાં વાત કરીએ, બીજાણુજનક છે તે મુખ્ય, પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને બહુકોષીય છે, જ્યારે જન્યુજનક છે તે કોષીય છે એટલે કે તે બહુકોષીય સ્વરૂપમાં જોવા મળતી નથી. તો અહીંયા એકવિધ અને દ્વિવિધ છે તે પૂર્ણ થાય છે, કેની અંદર એકવિધની અંદર એકકીય દેહ છે તે બહુકોષીય છે અને દ્વિવિધની અંદર જે દ્વિકીય દેહ છે તે બહુકોષીય છે. હવે મિત્રો આપણે એવા તબક્કાની એવી જે ભાત છે તેનો અભ્યાસ કરવાનો છે કે એની અંદર બે બહુકોષીય છે,
કે ઉપર આપણે જે એકવી જીવન ચક્ર જોયું એની અંદર બીજાણુજનક છે તે કોષી હતું અને જન્યુજનક બહુકોષી હતું. નીચે આપણે વાત કરી દ્વિવિધ જીવન ચક્રની કે એની અંદર શું હતું, બીજાણુજનક છે તે બહુકોષી હતું અને જન્યુજનક એક કોષી હતું. હવે આપણે એ પ્રકારની ભાત જોવાની છે કે તેની અંદર જન્યુજનક અને બીજાણુજનક બંને બહુકોષીય છે. તો હવે આપણે જોઈએ તો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ એક દ્વિવિધ એટલે કે હેપ્લોડિપ્લોન્ટિક પ્રદર્શિત કરે છે કે બંને તબક્કાઓ બહુકોષીય છે. કે દ્વિઅંગી અને ત્રિઅંગી જે વનસ્પતિઓ છે તેમાં એના જીવનચક્રમાં એવી રસપ્રદ એવી મજાની એના જીવનચક્રની રજૂઆત પ્રદર્શિત કરે છે કે તેમાં બંને તબક્કા કેવા છે, બહુકોષીય છે. એટલે કે એકકીય જન્યુજનક તબક્કો બહુકોષીય છે અને દ્વિકીય બીજાણુજનક તબક્કો છે તે પણ બહુકોષીય છે. અને જે આ પ્રકારનું જે જીવનચક્ર છે તેને એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે બંને તબક્કા બહુકોષીય છે પરંતુ તેઓ તેના પ્રભાવી તબક્કાથી કેવા પડે છે, જુદા પડે છે. તે તો આપણે એક દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર જોઈ જ ગયા છીએ કે કેવી રીતે બંને છે તેના પ્રભાવી તબક્કા કરતાં જુદા પડે છે. તે પહેલાં આપણે જોઈ લઈએ કે ડાયાગ્રામની અંદર કે બંને તબક્કા છે તે કેવા જોવા મળે છે, બહુકોષીય જોવા મળે છે. કે તેમાં બંને તબક્કા છે તે એકથી વધારે કોષના બનેલા છે. તો હવે આપણે અહીંયા વાત કરીએ કે ફલિતાંડની. તો અહીંયા જે ફલિતાંડ છે, ફલન થઈ અને ફલિતાંડ નિર્માણ પામે છે, એ ફલિતાંડ છે તે સમવિભાજનની ક્રિયા દ્વારા વારંવાર વિભાજન પામી બીજાણુજનક તબક્કો છે તેનું નિર્માણ કરે છે. આ બીજાણુજનક તબક્કાની અંદર અર્ધીકરણની ક્રિયા થશે, એ અર્ધીકરણની ક્રિયા દ્વારા બીજાણુઓ છે એકકીય બીજાણુ ઉત્પન્ન થશે. આ એકકીય બીજાણુ અંકુરિત થઈ અને એમાંથી જે દેહ નિર્માણ પામે છે એટલે જન્યુજનક દેહ છે. આ જન્યુજનક દેહ છે તે જન્યુજનન એટલે કે જન્યુઓનું નિર્માણ કરે છે. તે જન્યુનું નિર્માણ થશે એટલે તેનું ફલન થશે, બંને જોડાશે, યુગ્મનજનું નિર્માણ કરશે અને તેમાંથી ફરી પાછું બીજાણુજનક તબક્કો છે તે નિર્માણ પામશે. તો અહીંયા બંને તબક્કાઓ છે તે કેવા જોવા મળે છે, બહુકોષે જોવા મળે છે. કે અહીંયા જે બીજાણુજનક તબક્કો છે તે પણ વધારે કોષનો બનેલો છે, એકથી વધારે કોષનો, અને જે જન્યુજનક તબક્કો છે તે પણ એકથી વધારે કોષનો બનેલો છે. એટલે બંને તબક્કાઓ છે તે બહુકોષીય જોવા મળે છે. તો હવે અહીંયા જે દ્વિઅંગી અને ત્રિઅંગીની અંદર આ ભાત જોવા મળે છે, પરંતુ મિત્રો અહીંયા જે પ્રભાવી અને ગૌણ છે તે બંનેમાં જુદા જુદા છે. તો હવે તે આપણે જોઈએ કે કેવી રીતે જુદા જુદા છે તે. હવે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ આપણે દ્વિઅંગીની. તો દ્વિઅંગીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે એનો જે પ્રભાવી તબક્કો છે તે જન્યુજનક તબક્કો છે અને ગૌણ તબક્કો છે તેનો બીજાણુજનક તબક્કો છે. તો પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાયક કે સીધો ટટાર તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. જો પ્રભાવી છે એટલે કે મુખ્ય તબક્કો છે, સ્વતંત્ર છે એટલે કે તે કોઈ પર આધાર રાખતો નથી, પ્રકાશ સંશ્લેષણ કરે છે અને એનો જે દેહ છે તે સુકાય અથવા તો સુકાય એટલે કે પથરાયેલો અને સીધો એટલે કે ટટાર હોય છે. અને આ તબક્કો છે તે એકકીય જન્યુજનક તબક્કો છે તેના દ્વારા રજૂ થાય છે અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતા ટૂંક જીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. જોજો મિત્રો અહીંયા શું કીધું છે કે ઉપર જે લક્ષણ આપી દીધા છે તે એકકીય જન્યુજનક નાઈપા છે, કે તે પ્રભાવી છે, સ્વતંત્ર છે, પ્રકાશ સંશ્લેષી છે અને તેનો જે વાનસ્પતિક દેહ છે તે સુકાય અથવા તો સીધો છે. એ તબક્કો એકકીય જન્યુજનક તબક્કો છે. હવે આ એકકીય જન્યુજનક તબક્કો છે તે આધાર અને પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી એટલે કે જન્યુજનક ઉપર આધાર રાખે છે સંપૂર્ણ અથવા અપૂર્ણ રીતે. અને એ તબક્કો કેવો છે, ટૂંક જીવી છે એટલે કે ઓછું જીવન જીવે છે અને તે બહુકોષીય છે. આ બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે અને આ બધી જે દ્વિઅંગી વનસ્પતિઓ છે તે આ પ્રકારના જીવનચક્રની ભાતને રજૂ કરે છે. ક્લિયર કે અહીંયા જે એકકીય જન્યુજનક તબક્કો છે તે બીજાણુજનક તબક્કા સાથે એકાંતરે આવે છે અને દ્વિઅંગી છે તેના ઉપર આ
પ્રકારની ભાત જોવા મળે છે કે તેમાં દ્વિઅંગીની અંદર જે પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી તબક્કો એનો એકકીય જન્યુજનક છે. આ એકકીય જન્યુજનક ઉપર આધાર અને પોષણ માટે કોણ આધાર રાખે છે? બીજાણુજનકો. આ બીજાણુજનક છે તે જન્યુજનક ઉપર સંપૂર્ણ અથવા તો અપૂર્ણ રીતે પોષણ માટે આધાર રાખે છે અને ટૂંકજીવી છે. અને આ બીજાણુજનક છે તેના સાથે જન્યુજનક એકાંતરે આવે છે. અને આ પ્રકારની જે રીત છે, આ પ્રકારની જે ભાત છે તે દ્વિઅંગી રજૂ કરે છે. હવે આનાથી ઉલટું કે જે ત્રિઅંગીઓ કે ત્રિઅંગી છે તેની અંદર જે દ્વિકીય બીજાણુજનક છે તે પ્રભાવી છે અને જન્યુજનક છે તે કેવો છે? ગૌણ છે. તો વાત કરીએ ત્રિઅંગીની અંદર કે દ્વિઅંગી છે જે સોરી દ્વિકીય બીજાણુજનક પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. કે અહીંયા જે દ્વિકીય બીજાણુજનક તબક્કો છે તે પ્રભાવી છે એટલે મુખ્ય છે, સ્વતંત્ર છે એટલે કે કોઈ ઉપર આધાર રાખતો નથી, પ્રકાશ સંશ્લેષી એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને એનું જે વાનસ્પતિક દેહ છે તે વાહક પેશીઓ ધરાવે છે એટલે કે જલવાહક અને અન્નવાહક. હવે એના દ્વારા જે બીજાણુજનક તબક્કો છે તે રજૂ કરવામાં આવે છે. તે બહુકોષીય, મૃતોપજીવી, સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. હવે મિત્રો અહીંયા જે આ દ્વિકીય બીજાણુજનક તબક્કો છે તે કેને એકાંતરે આવે છે? જન્યુજનકને, એકકીય જન્યુજનકને. પરંતુ આ એકકીય જન્યુજનક છે તે બહુકોષીય છે એટલે કે વધારે કોષનો બનેલો છે. મૃતોપજીવી અથવા સ્વયંપોષી એટલે કે અહીંયા અમુક ત્રિઅંગીની અંદર જે તેના એકકીય જન્યુજનક તબક્કો છે પ્રસુકાયક, કે મેં તેના જીવનચક્રમાં તમને સમજાવ્યું હતું પ્રોથેલોસ, આ પ્રસુકાયક છે તે સ્વયંપોષી છે એટલે કે એની જાતે પ્રકાશ સંશ્લેષણ કરી અને એનો ખોરાક બનાવી શકશે, અથવા તો મૃતોપજીવી હશે એટલે કે અમુક એવા છે વનસ્પતિઓ કે તેમાં એનો જે પ્રસુકાયક છે તે પ્રકાશ સંશ્લેષણ નહીં કરે પરંતુ તે મૃતોપજીવી પ્રકારનું પોષણ દર્શાવે છે. તે સ્વતંત્ર છે એટલે કે તે જન્યુજનક સોરી બીજાણુજનક ઉપર આધાર નથી રાખતો પોષણ માટે, પરંતુ તેનું જે જીવન છે તે કેવું છે? ટૂંકજીવી છે. આવી ભાત એકદ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખાય છે અને બધી જ ત્રિઅંગી વનસ્પતિઓ આ ભાત પ્રદર્શિત કરે છે. એટલે કે જે બધી ત્રિઅંગી વનસ્પતિઓ છે તેની અંદર એનો જે બીજાણુજનક તબક્કો દ્વિકીય છે તે પ્રભાવી, સ્વતંત્ર અને વાહક પેશીધારી છે, અને તે કેને એકાંતરે આવે છે? એના જન્યુજનક તબક્કા સાથે. જન્યુજનક તબક્કો એકકીય છે, તે બહુકોષીય છે, મૃતોપજીવી અથવા સ્વયંપોષી સ્વતંત્ર છે, પરંતુ તે ટૂંકજીવી છે તેની સાથે એકાંતરે આવે છે. અને એ પ્રકારની જે ભાત છે તે એક દ્વિવિધ જીવનચક્ર કે તે દરેક દ્વિઅંગી વનસ્પતિઓ છે તે આ ભાતને રજૂ કરે છે. હવે મિત્રો અહીંયા જે લાસ્ટ પેરેગ્રાફ છે તે બહુ જ આઈએમપી છે, ખાસ યાદ રાખજો ઉદાહરણો. કે રસપ્રદ રીતે જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવીસ જીવનચક્ર ધરાવે છે, કે આગળ આપણે જે એકવીસ જીવનચક્રની જે અભ્યાસ કર્યો તો એની અંદર જે લીલ છે તેની મોટાભાગની પ્રજાતિઓ છે તેમાં એકવીસ જીવનચક્ર જોવા મળે છે, પરંતુ કેટલીક લીલ છે તેવી અપવાદરૂપ છે કે એની અંદર અમુકમાં દ્વિવિધ જોવા મળે છે અને અમુકમાં એક દ્વિવિધ જોવા મળે છે. તો ઉદાહરણ ખાસ યાદ રાખજો કે તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ એટલે કે કેલ્પ, કે જે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, અને અપવાદ રૂપે ફ્યુકસ લીલ છે તે દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. ઉદાહરણ મિત્રો ખાસ યાદ રાખજો કે મોટાભાગની લીલ છે તે એકવીસ જીવનચક્ર ધરાવે છે, પરંતુ અપવાદ રૂપે એક્ટોકાર્પસ, પોલિસાઇફોનિયા અને કેલ્પ એટલે કે જે દરિયાઈ ઘાસ સ્વરૂપની જે વનસ્પતિ છે આ ત્રણ છે તે એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે, અને ફ્યુકસ લીલ છે તે દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. એટલે ઉદાહરણ મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા વનસ્પતિ જીવનચક્ર અને એકાંતરજનન પૂર્ણ થાય છે, આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. એકવીસ જીવનચક્રની અંદર બીજાણુજનક અવસ્થા છે તે એક કોષીય સ્વરૂપે હોય છે, અને જે જન્યુજનક તબક્કો છે તે બહુકોષીય સ્વરૂપે જોવા મળે છે. દ્વિવિધ જીવનચક્રની અંદર
બીજાણુજનક દ્વિકીય તબક્કો બહુકોષીય હોય છે અને એકકીય જન્યુજનક તબક્કો કોષીય સ્વરૂપે હોય છે. અને મિત્રો, એક દ્વિવિધ જીવનચક્રની અંદર બંને તબક્કા છે તે બહુકોષીય હોય છે. તો એની અંદર જે દ્વિઅંગી છે તેમાં પ્રભાવી અને જે પ્રકાશ સંશ્લેષી તબક્કો જન્યુજનક છે, અને તેનો જે ગૌણ તબક્કો છે તે બીજાણુજનક છે કે તે પોષણ અને આધાર માટે જન્યુજનક ઉપર આધાર રાખે છે. ત્રિઅંગી છે, તેની અંદર મુખ્ય પ્રભાવી તબક્કો તરીકે બીજાણુજનક છે કે તે બહુકોષીય છે, અને જ્યારે તેનો જે જન્યુજનક તબક્કો છે તે ટૂંકજીવી છે પરંતુ તે પણ બહુકોષીય છે. તે બંને એકબીજાને એકાંતરે આવે છે. તો અહીંયા મિત્રો આપણું જે ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. ખાસ છે લાસ્ટ ટોપિક આઈએમપી છે, ઉદાહરણ સહિત યાદ રાખજો, આકૃતિ પણ ખાસ યાદ રાખજો. બધાને તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી વેરી મચ.